નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહને પુષ્પાંજલિ પાઠવતા વડાપ્રધાન. મોરબીમાં 70મા સ્વાતંત્ર પર્વ ધબધબા ભરે ઉજવણી. ફાર્મા એક્સપો ઓગસ્ટ 2016માં અમદાવાદ. એક્સેલ ગ્રુપના EB5 પ્રોગ્રામમાં પ્રવેશ. વિશ્વવંદની સંત અને અક્ષર પુરુષોત્તમ બોચાસણી વાસી સંસ્થાના વડા પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસી તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સારંગપુર આવ્યા હતા અને તેઓએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રમુખ સ્વામીના વ્યક્તિત્વમાં દિવ્યતા અને ભવ્યતાનો સમન્વય હતો એમ કહીને વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે ભવ્યતાની બાબતમાં તેઓએ ક્યારેય સમાધાન કર્યું નથી, પરંતુ તેઓ પોતે નિષ્કામ કર્મયોગી બનીને રહ્યા હતા. પ્રમુખ સ્વામીએ તેઓએ ઉત્તમ લોક સંગ્રાહક અને પારખું તરીકે ઓળખાવીને જણાવ્યું હતું કે તેઓએ સંત શક્તિને પુલકિત થવાનું વાતાવરણ ઊભું કરી આપ્યું હતું. વડાપ્રધાનશ્રીએ પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો વર્ષોનો સંબંધ યાદ કરીને કેટલાક પ્રસંગો અને ઘટનાઓનું સ્મરણ કરી કહ્યું હતું કે હું એક સામાન્ય માનવી હતો, ત્યારથી પ્રમુખ સ્વામીએ એક સંતની માફક મારું પાલન પોષણ કરીને મને પિતૃત્વ તુલ્ય વાત્સલ્ય માર્ગદર્શન અને હું પાપી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામની કલ્પનાના વિઝન 2020માં પણ પ્રમુખ સ્વામીની છાયા છે તેમ તેઓએ જણાવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે ભલે આપણી વચ્ચે પ્રમુખ સ્વામી જીવન સ્વરૂપે નથી, પરંતુ ક્યારેક કોઈને તેમની ગેરહાજરી અનુભવાશે નહીં અને તેમનું માર્ગદર્શન આપણને હંમેશા મળતું રહેશે. તેમણે પ્રબોધેલો અને અપનાવેલો ત્યાગ, સમર્પણ, વ્યક્તિ સેવા જેવા મૂલ્યો હંમેશા આપણને સાથે રહેશે અને આ મૂલ્યોને આગળ ધપાવવાની આપણી સૌની જવાબદારી છે. વડાપ્રધાનશ્રીના આગમન સાથે શાંતિ મંત્રનો પાઠ થયો હતો. વડાપ્રધાનશ્રીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહને આદરપૂર્વક ભાવવંદન કર્યા હતા, બાદમાં પુષ્પાંજલિ આપી હતી. ત્યારબાદ તેઓએ એમના પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરીને આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ BA PS સંસ્થાના સંતો, મહંતો અને હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં 70મા સ્વાતંત્ર્ય પર્વની ધબધબા ભરે ઉજવણી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 70મો સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મોરબી ખાતે ધ્વજવંદન કરાવતા નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે તેમની નવનિયુક્ત રાજ્ય સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને વિકાસની ગતિશીલતા સાથે ગુજરાતની ચતુર દિશા પ્રગતિ વિકાસે સમર્પિત સરકાર બની રહે છે. મુખ્યમંત્રીશ્રીએ સ્વતંત્રતાના પર્વ મોરબીના આંગણેથી સુરાજ્યની યાત્રાની આગેવાની પણ સ્વરાજ્ય લડતની જેમ ગુજરાત લે તે માટે જનસહયોગથી સૌનો સાથ, સહકાર, વિકાસની પરિપાટી એ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જાતિ પાતિ ઓમ ધર્મ નાત જાત જાત જાતના કોઈ ભેદભાવ વિના સમરસતા, સૌહાર્દ અને શાંતિની વિકાસની નવી દિશા ગુજરાત આપશે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર લોકહિત અને લોકકલ્યાણ માટે કર્મશીલ છે. આ માટે ગરીબોને લાભકારી હિતકારી યોજનાના અમલીકરણ દ્વારા લાભાન્વિત કરવામાં આવ્યા છે. ગુજરાત પોલિયો મુક્ત બન્યું છે. આરોગ્ય સેવા નિઃશુલ્ક આપણને આપણા માટે મુખ્યમંત્રી શ્રી અમૃતમ યોજનામાં વાત્સલ્ય કાર્ડ જેવી યોજનાઓને અમલમાં મૂકી છે. હવે દેશ બદલાઈ રહ્યો છે એમ કહેતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે પહેલાં વૈશ્વિક સમુદાય ભારતની કશા પ્રકારની નોંધ લેતી ન હતું. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત પ્રયત્નોથી ફળશ્રુતિ રૂપે ભારતે વિશ્વના દેશો નોંધ લેશે. ભારત હવે જગતરૂપ બને એ દિવસો દૂર રહ્યા નથી. રાજ્ય અને દેશની વિકાસની ગતિમાં યુવાનોનું યોગદાન મહત્ત્વનું છે. યુવાનો સમક્ષ અને સશક્ત બને એ માટે કૌશલ્યવર્ધન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. યુવા સ્વાવલંબન યોજના અન્વયે શિક્ષણમાં છાત્રોની સીધી આર્થિક સહાય આપવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાના કારણે રોજગારીની વિપુલ તકો નિર્માણ થયું છે. રાજ્ય સરકાર પણ આગામી દિવસોમાં 66,000 પદો પર ભરતી કરવાની છે. વળી આવી ભરતી માટે વેઇટિંગ લિસ્ટનું કદ 10%થી વધારે 20% કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ગામડાઓના ઉત્થાન અને ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગામડાઓને માળખાગત સુવિધાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વિજયભાઈ રૂપાણીએ કેટલીક મહત્ત્વની જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગોને મોરબીને વૈશ્વિક પ્રતિષ્ઠા ઓળખ અપાવી છે. આ ઉદ્યોગો માટે કૌશલવર્ધક કૌશલ્ય વિકાસથી નવી દિશા આપવા સ્કિલ અપગ્રેડેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. આવા લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો માટે મોરબીના 76 મિતાણા ખાતે 50 હેક્ટર વિસ્તારમાં નવી વસાહત રાજ્ય સરકાર વિકસાવશે. આ ઉપરાંત પીએનજી ગેસ દરમાં રાહત આપવા અંગે તેમણે જણાવ્યું હતું કે મોરબીના ઉદ્યોગો જે રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપનીનો પાઇપલાઇન નેચરલ ગેસ પીએનજી ઔદ્યોગિક વપરાશ માટે મેળવે છે તેના દરમાં પ્રતિ યુનિટ રૂપિયા 2.7 ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે ઉદ્યોગ ગૃહોને પીએનજી ગેસ ઉપલબ્ધિમાં સરળતા રહેશે. તેમ વધુમાં ઉદ્યોગો પીએનજી ગેસનો ઉપયોગ કરતા રહેશે. તેની પ્રદૂષણ રહિત ઉત્પાદન થઈ શકશે. પરિણામે મોરબી શહેરનું પર્યાવરણ પણ જળવાઈ રહેશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજકોટથી મોરબીનો 65 કિલોમીટરનો માર્ગ જે અત્યારે 10 મીટર પહોળો છે તેને 4 લેન 4 માર્ગી કરવા માટે રૂપિયા 275 કરોડ રાજ્ય સરકાર ફાળવ છે. આ ઉપરાંત મોરબીના ગામો ગામે નગરોને તથા કૃષિ ઉદ્યોગ ક્ષેત્રને ઉદ્યોગોની ગુણવત્તાયુક્ત સાતત્વપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે 132 કિલોવોટના 2 તથા 66 કિલોવોટના 8 એમ 10 નવા વીજ સ્ટેશન માર્ચ 2017 સુધીમાં બનાવવામાં આવશે. આ જિલ્લામાં અત્યારે 80 સબસ્ટેશન કાર્યરત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં આ વર્ષે નવા 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી મળી છે. હળવદ તાલુકામાં 2 અને ટંકારામાં તાલુકામાં 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગ્રામીણ જન સુખાધિકારીના સેવા કેન્દ્રો બનશે. મોરબી વાંકાનેર અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંગે તેમણે જણાવ્યું હતું કે 2012માં 450 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેતી મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કરવામાં આવી હતી અને તેના ડ્રાફ્ટ વિકાસ નકશામાં પણ બહાર પાડવામાં આવ્યા હતા. ફાર્મો એક્સપો ઓગસ્ટ 2016માં અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટર અમદાવાદ ખાતે તારીખ 21-23 ઓગસ્ટ 2016 દરમિયાન ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ .com પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફાર્મેટેક એક્સપો 2016નું આયોજન કરવામાં આવશે. ફાર્મા ઇક્વિપમેન્ટ લેબોરેટરી એનાલિટિક ઇક્વિપમેન્ટ પેકેજિંગ અને પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ અને કેમિકલ્સ અંગેનું એક્ઝિબિશન અને સેમિનાર છે. ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ .com પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન રમેશ શાહે કહ્યું હતું કે ફાર્માટેક એક્સપો 2016માં એક પ્રીમિયમ ઇન્વેન્ટ જે ફાર્માસ્યુટિકલ ઇનોવેશન ટેકનોલોજી અને નોલેજને સમર્પિત છે. તે પ્રોડક્ટ લાઈફ સાયકલના તમામ તબક્કાઓમાં ફાર્મા મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ ટેકનોલોજી ફાર્માસ્યુટિકલ સિસ્ટમ અને સર્વિસીસ અદ્યતન ઇનોવેશન અને ટેકનોલોજી દર્શાવવા માટેનું અગત્ય પ્લેટફોર્મ છે. આ વર્ષે ફાર્માસ્યુટિકલ મશીનરી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર તથા ફાર્માસ્યુટિકલ પેકેજિંગ પર લક્ષ્ય આપવામાં આવશે. આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા 21 ઓગસ્ટ 2016 રોજ GMP ફોર SME શેડ્યુલ એમ એન્ડ બિયોન્ડ અંગે સેમિનાર યોજાશે. આ ઇવેન્ટમાં BV પટેલ PRD સેન્ટર નોલેજ પાર્ટનર છે અને તે આયુર્વેદ ધ ફ્યુચર ઓફ હેલ્થ કેર અંગે 22 ઓગસ્ટ 2016 રોજ સેમિનાર યોજાશે. તેમાં આ ઇમ્પોર્ટેડ સેક્ટરમાં નેનો ટેકનોલોજી અને રેગ્યુલેશન તથા આયુર્વેદિક અંગેના ઇમર્જિંગ કન્સેપ્ટ કોસ્મેટિકલ જેવા મહત્ત્વના વિષયોને પણ આવરી લેવાશે. ખાસ પેવેલિયન ટ્રેક અને ટ્રેસ એન્ડ વિઝન ઇન્સ્પેક્શન ઇન્વિટમેન્ટ માટે બનાવવામાં આવ્યું છે જેનું લક્ષ્ય ભારતમાં ઉપલબ્ધ સુપિરિયર ટેકનોલોજી અને તેમાં સામેલ વિશાળ ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ પણ પ્રયાસ છે. આનાથી આત્મવિશ્વાસ વધશે, યુઝર્સની વોઇસ ઓફ મોમેન્ટ અપાશે, જે નવા કદમો વિચારીને એન્ટિસિપેશનની શક્યતા વધશે. ઇવેન્ટ હાઇલાઇટ્સ ગુજરાતનો સૌથી વિશાળ ફાર્મા એક્સપો 150 વધુ એક્ઝિબિટર્સ ઓવરસીઝ એક્ઝિબિટર્સ માટે ઇન્ટરનેશનલ પેવેલિયન દેશમાં 5,000થી પણ વધુ મુલાકાતીઓ આ ઇવેન્ટની અગત્યનો ખ્યાલ આ વર્ષે એક્ઝિબિટરની સંખ્યામાં 60% કરતાં પણ વધારે થવાની જ આવી જાય છે.
અને આ સાથે એક્ઝિબિશન સ્પેસ પણ ગત વર્ષે ઇન્દોરમાં તેની ત્રીજી એડિશન યોજાઈ તેના કરતાં 100% પણ વધુ રાખવામાં આવી છે. એસેલ ગ્રુપનો EB5 પ્રોગ્રામમાં પ્રવેશ. ભારતની અગ્રણી સમૂહ કંપની એસેલ ગ્રુપે EB5 પ્રોગ્રામમાં પ્રવેશની જાહેરાત કરી છે. આજે મોજૂદ એકમાત્ર EB5 US સરકાર માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટ છે. ગ્રુપનું ફાઉન્ડેશન જી લિવિંગ, અગ્રણી મીડિયા એન્ડ હોઈ ઘણા બધા મીડિયા મંચો ઉત્તમ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને વેલનેસ પ્રદર્શિત કરવા માટે સમર્પિત હોય તેણે ન્યૂયોર્ક સિટીની નજીક વેલનેસ સેન્ટર વેરિયા EB5 લાઇફસ્ટાઇલ લોન્ચ કર્યું છે. ન્યૂયોર્કના મોન્ટેલેસોમાં નયનન કેટલી પહાડીઓની તળેટીમાં સ્થિત આ 1310 એકરની જગ્યાએ ન્યૂયોર્કની ફક્ત 92 માઇલ તથા 1.5 કલાકે અંતરે સ્થિત છે. આ લોન્ચ પર બોલતા એસેલ ગ્રુપના ન્યૂ ઇનિશિયેટિવ સચિવ ચંદાવરકરે જણાવ્યું હતું કે હાલ યુએસએ સરકાર માન્યતા પ્રાપ્ત મોજૂદ એકમાત્ર EB5 પ્રોજેક્ટ વેરિયા EB5 લાઇફસ્ટાઇલ રજૂ કરવામાં ખુશીનો કોઈ પાર રહ્યો નથી. નાના રોકાણ સાથે આખો પરિવાર ફક્ત 12 થી 14 મહિનામાં યુએસ ગ્રીન કાર્ડ્સ મેળવી શકે છે, જે સૌથી ઝડપી રીતે છે અને દરેક રીતે ઘણા વર્ષો નીકળી જાય છે. યુએસ ગ્રીન કાર્ડ વૈશ્વિક ભારતીયો માટે અનુકૂળ સ્પ્રિંગબોર્ડ છે. તો તમારા સંતાનને યુએસ નાગરિક તરીકે તે જે વિશેષાધિકાર સશક્ત બનાવો. પિક્ચર પરફેક્ટ લોકલ્સમાં સુંદર ઘરો અને વિશ્વના કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સાથે જીવનની બહેતર ગુણવત્તાનો આનંદ લો. EB5 પ્રોગ્રામ યુએસ પરમાનન્ટ રેસિડેન્સી અથવા યુએસ ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવાની સૌથી ઝડપી રીત છે. રોજગાર આધારિત માટે 7 થી 10 વર્ષ અને પરિવાર આધારિત શ્રેણી માટે 15 થી 20 વર્ષ વાટ જોડાવાની તુલનામાં તે ફક્ત 12 થી 14 મહિના લે છે. વેરિયા EB5 લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ મારફત અરજી કરીને અરજદારો તથા તેમના પરિવાર યુનાઇટેડ સ્ટેટમાં ગમે વસવાટ અભ્યાસ કામ કરી શકે અથવા નિવૃત્ત થઈ શકે. તેઓ કોઈ સમય યુનાઇટેડ સ્ટેટમાં પ્રવેશ કરી શકે અને ગમે તેટલો સમય રહી શકે છે. અરજદાર આ તેમના પરિવારો વ્યાપક જાહેર સુખ સગવડો સાથે સુરક્ષિત પ્રદૂષણ મુક્ત અને સુંદર પડોશમાં જીવનની ઉચ્ચ ગુણવત્તા માણી શકે છે. વિઝા નિયંત્રણ વિના દુનિયાભરનો પ્રવાસ આ સાથે આસાન બની જાય છે. 2013માં એસેલ ગ્રુપ ફેબલ્ડ કુશેર્સ કન્ટ્રી ક્લબ લઈને આવી હતી, જે કેટલિસ્ક માઉન્ટન્સ બોર્સ બેલ્ટનો એક સમયે ભવ્ય રિસોર્ટ હતો. ગ્રુપ તેનો નવી નકોર 131 રૂમ હોટેલ સહિત 250 રૂમના કોમ્પ્લેક્સમાં આ મિલકતને ફેરવવાની ભાવિ યોજના ધરાવે છે. ઉપરાંત મોજૂદ 60 રૂમની હોટલ મકાન સ્વતંત્ર વિલા અને 18 હોલ ચેમ્પિયન ગોલ્ફ કોર્સ નવીનીકરણ કરવાની પણ યોજના છે. We have a great project in the United States. We are the only approved project today in the United States for EB5 visas. If anyone makes an investment in the United States, EB5 allows them to get a green card in anything from 12 to 16 months today. So it's a very fast way of getting a green card. It's an incredibly safe way to get a green card, and it is the fastest way to get a green card. How many persons can we get? If investor makes the investment, then the entire full family can get the green cards. Husband, wife, all the children below the age of 21 and who are unmarried. What are the benefit of your project? The EB5 program has been running very successfully for the last 25 years. People have seen the benefits of getting a green card quickly. Green card benefits include different things for different people. Children can get great education benefits. People don't have to get work visas anymore. They are now sponsored themselves. They can work anywhere in the United States. They have the access to great medical health care in the United States. And they have, eventually when they become citizens, they can travel around the world. You know, most countries are visa free. They don't have to worry about visas or anything like that. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.